जगदीश, वरसाद जे धोधमार वर्षी रह्यो हतो ते गति छे ते धीरी थई गई छे, परंतु वरसाद जे छे सार्वत्रिक वर्षी रह्यो छे, परंतु रोड उपर जे पाणी भराई गया छे ते स्थिति हजी यथावत छे। अमदावाद शहेरना मोटा भागना रोड छे के ज्यां आगळ अत्यार हाल जे घूटणसमा पाणी छे ते भरायेला जोवा मळी रह्या छे। कालुपुर विस्तारमां ज्यां કાપડ બજાર આવેલું છે ત્યાં આગળ દુકાનોમાં પાણી જતી રહ્યા છે। અત્યારના આ દ્રશ્યો છે કે જે દુકાનમાં પણ પાણી જે છે તે જતું રહ્યું છે। અત્યારે તમામ જે દ્રશ્યો છે કે જે મારા કેમેરા પર્સન મૌલિક ગજ્જર જે બતાવી રહ્યા છે કે જે મને પણ હું મૌલિક ગજ્જરને કહીશ કે બતાવે કે જે પાણીની જે અત્યારે હાલ જે સ્થિતિ છે કે કેટલા પાણી જે ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। આ જ રીતની અમદાવાદ શહેરની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। આપણી સાથે વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કઈ રીતના અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદને લઈને તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે? બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને નુકસાનો બહુ થયા છે અહીંયા આ બાજુ। દુકાનમાં પાણી આવી ગયું છે તમારે? અમારે દુકાનમાં પાણી આવી ગયું છે અને પાણી ભરાઈ ગયું છે, માલ પલળી ગયો છે। દર વર્ષે આ જ રીતનું પાણી ભરાઈ જાય? દર વર્ષે આ તકલીફ રહ્યો છે, કોઈ તંત્ર કાર્ય કોઈ આવતો નથી અહીંયા, એની દુકાનો દર વર્ષે પાણી આવે છે। જે દર વર્ષેની આ સ્થિતિ છે કે જે વેપારી છે કે જે પોતે દોડી અને ઘરેથી પોતાની દુકાને અત્યારે હાલ જોવા આવ્યા છે અને દુકાનમાં પણ પાણી જે છે તે જતું રહ્યું છે। હાલ હું આ દ્રશ્યો છે કે જે કાલુપુર એટલે કે રિલીફ રોડથી કાલુપુર રેલવે સ્ટેશન જવાના આ જે રૂટ ઉપરના આ દ્રશ્યો છે કે અત્યારે હાલ જે વરસાદ જે છે તે કહી શકાય કે જે ગતિ છે તે ધીરી થઈ ગઈ છે, પરંતુ પાણી ક્યાંય પણ ઓસરવાનું નામ જે છે ને નથી લઈ રહ્યું। એટલે દર વખત જગદીશ મહાનગરપાલિકા તરફથી કે જે મોટી વાતો કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂન પ્લાનની, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર ને માત્ર કાગળમાં જોવા મળી રહી છે। એટલે અહીં આ જ રીતના દ્રશ્યો છે કે જે અમદાવાદના તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે। હાલ કહી શકાય કે જે અત્યારે એએમસીની જે ટીમ છે કે જે પાણીને નિકાલ કરવા માટેનો પણ પ્રયત્ન છે તે કરી રહી છે, પરંતુ કહી શકાય કે ક્યાંય પણ રોડ ઉપર જ્યાં પાણી જે છે આ રીતના ઓસરવાના અત્યારે હાલ જગદીશ નામ નથી લઈ રહ્યું। જો આ જ રીતનો વરસાદ જે છે વહેલી સવાર સુધી વરસતો રહે તો અમદાવાદની સ્થિતિ કંઈ કલ્પના કરવી જ મુશ્કેલ બનશે, કારણ કે અત્યારે હાલ રોડ ઉપર આ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તો નીચાણવાળા વિસ્તારમાં અત્યારે હાલ કલ્પના કરવી મુશ્કેલ બની રહી છે, કારણ કે નીચાણવાળા તમામ જે વિસ્તારો કહી શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તાર છે કે ત્યાં આગળ અત્યારે હાલ તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા મળી રહી છે। વરસાદને પગલે જે અંડરબ્રિજો છે તે પણ અંડરબ્રિજો અત્યારે હાલ જગદીશ બંધ કરી દેવામાં આવ્યા છે। આ જ રીતના રોડ ઉપરના જેવું દ્રશ્યો જે છે મારા કેમેરા પર્સન મૌલિકને કહીશ કે જે ઘૂંટણસમા પાણી છે તે જોવા મળી રહ્યા છે। તમામ લોકો છે કે જે આ વરસાદમાં પણ અત્યારે હાલ અહીંથી નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કહાં જા રહ્યો વરસાદ મેં? કહાં જા રહ્યો? ઘર 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 પે કહાં સે કહાં? વાડજ વાડજ। અત્યારે હાલ જે કહી શકાય કે જે લોકો જે છે કે આટલા વરસાદમાં પણ અત્યારે જે પોતાના ઘરે અથવા તો ક્યાંય પણ જે ફસાયો ત્યાં જઈ રહ્યા છે, એટલે અત્યારે હાલ જો રોડ ઉપરથી પસાર થવામાં પણ લોકોને જે તકલીફ છે જગદીશ તે જોવા મળી રહી છે। ગાડી જે છે જે રોડ ઉપર જે આટલા પાણીમાં બંધ થઈ જાય છે, કારણ કે જે પાણીનો પ્રવાહ છે કે જેના કારણે વાહનો છે કે જે બંધ થઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો છે કે ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે, કારણ કે આ જ રીતની સ્થિતિ જે છે દર વર્ષે વરસાદમાં જોવા મળતી હોય છે। માત્ર જો કલાકથી દોઢ કલાક વરસાદ અમદાવાદ શહેરમાં વરસે તો તેની કાયા પલટ થઈ જતી હોય છે, તેની સ્થિતિ કંઈક અલગ જ થઈ જતી હોય છે। અમદાવાદ કહી શકાય કે જે વરસાદ આવતાની સાથે આ રીતની સ્થિતિ છે કે જે હંમેશા જોવા મળતી હોય છે, કોઈ પણ તેમાં ફેરફાર જગદીશ જોવા નથી મળતો। દર વર્ષે મોટી મોટી વાતો અને કરોડો રૂપિયાના જે પ્લાનોની વાતો કરતી હોય છે, પ્રી મોન્સૂન પ્લાનની વાત કરતી હોય છે, તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે અને વરસાદના સમયે તે પ્લાન ધોવાઈ જતો હોય છે જગદીશ।